હેલ્થી લર્નિંગને તમારી સાથે નવા વર્ષમાં તમે જો લઈને જશો તો મિત્રો આ વિડીયોમાં હું છેલ્લા એક વર્ષનું રિસર્ચ લર્નિંગ એનો નિચોડ આપવાનો છું મિત્રો આજનો વિડીયો એ તમારા હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટમાં બેસ્ટ સાબિત થશે મારા દરેક મિત્રોને આવનાર નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ અને હેપી ન્યુ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી મિત્રો તમે કયા શહેરમાંથી છો તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો મિત્રો બે હજાર ચોવીસ માં સૌથી પહેલી વસ્તુ જે તમે સાથે લઈને જશો એ છે મિત્રો ડીપ બ્રીધિંગ એટલે કે ઊંડા ઘહેરા શ્વાસ મિત્રો વાત કરું તો એક ડોગ એક મિનિટમાં પચીસ થી ત્રીસ વખત શ્વાસ લે છે અને દસ થી પંદર વર્ષ જીવે છે અને જો કાચબાની વાત કરું તો મિત્રો એ એક મિનિટમાં પાંચ વખત શ્વાસ લે છે અને તે બસો થી લઈને ચારસો વર્ષ સુધી મિત્રો જીવે છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે તમે જેટલું ધીમે ધીમે અને ઊંડા શ્વાસ લેશો તો તમે વધારેમાં વધારે ઓક્સિજન તમારા બ્લડમાં તમે મિક્સ કરી શકશો અને એનાથી બીમાર થવાનો ખતરો ખૂબ જ ઘટી જાય છે અને મિત્રો હાલની વાત કરું તો દરેક લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે ઘણા લોકો ગુસ્સામાં પણ રહેતા હોય છે કારણ કે શું છે કે વાત કરીએ તો બિઝનેસમેન હોય કે જે લોકો જોબ કરતા હોય એ બધા જ લોકો હાલ સ્ટ્રેસમાં રહેતા હોય કારણ કે જોબમાં કામનું એટલું બધું સ્ટ્રેસ હોય છે અને બોસનું પણ એટલું બધું પ્રેશર હોય છે અને જે લોકો બિઝનેસમેન હોય અને બિઝનેસમેનમાં વાત કરું તો એ લોકોમાં કેવું છે કે અત્યારે કોમ્પિટિશન ખૂબ વધી ગઈ છે એટલે એના લીધે પણ એ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે અને જો તમે ડીપ બ્રીથિંગ એટલે કે જો તમે ઊંડા ઊંડા શ્વાસ લો છો તો તમે ખૂબ જ હેપીનેસ ફીલ કરો છો અને તમે ચિંતા મુક્ત થઈ જશો સાથે સાથે આપણા બ્લડ પ્રેશરને પણ તમે નોર્મલ રાખી શકો છો મિત્રો સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને જે લોકોને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય છે એટલે કે રાત્રે ઊંઘ નથી આવતી એ લોકોને પણ સારી ઊંઘ આવે છે તો મિત્રો જ્યારે પણ તમને યાદ આવે ત્યારે તમે ડીપ બ્રીથિંગ લેવાનું ચાલુ કરો એકદમ શ્વાસ અંદર લો પેટ સુધી જવા દો અને એકદમ ધીમે ધીમે એને બહાર કાઢો તમે જ્યારે ફ્રી ટાઈમમાં હો તમે ઘરની અંદર બેઠા હોય કશું કામ ના હોય એમને એમ તમે ખુરશીમાં બેઠા હો ત્યારે પણ ડીપ બ્રીથિંગ કરવાનું ચાલુ કરી દો તમે ઓફિસની અંદર હો કોઈ બ્રેકમાં હો કોઈ હાલ દસ પંદર મિનિટ કોઈ કામ છે નહીં તો દસ પંદર મિનિટ પણ ડીપ બ્રીથિંગ કરવાનું ચાલુ કર દો તમે બિઝનેસમેન છો તમે કોઈ બિઝનેસ કરો છો તમારે દુકાન છે તો દુકાનમાં પણ ચલો દસ પંદર મિનિટનો ટાઈમ છે તો ચાલો ડીપ બ્રીથિંગ ચાલુ કરજો તો તમને ખૂબ જ એનાથી ફાયદો થશે એટલે કે મિત્રો તમારે આ વર્ષ એટલે કે જે બે હજાર ચોવીસમાં તમારે ખાસ તમારે ડીપ બ્રીથિંગને તમારે સાથે લઈને જવાનું છે મિત્રો બીજા નંબરની વાત કરું મિત્રો ટોટલ આજે તમને હું દસ પોઈન્ટ કહેવાનો છું એ દસ પોઈન્ટ પોઈન્ટ છે મિત્રો તમારે તમારા ભોજનમાં વધુમાં વધુ એન્ટી ઓક્સિડન્ટનો ઉપયોગ કરવાનો છે મિત્રો વાત કરું તો આપણા શરીરની અંદર ઓક્સિડેટિવ પ્રોસેસ ચાલુ ને ચાલુ જ રહેતી હોય છે અને આ ઓક્સિડેસિવ સ્ટ્રેસના લીધે આપણા શરીરમાં ફ્રી રેડિકલ બનવાના ચાલુ થઈ જાય છે મિત્રો આ ફ્રી રેડિકલ આપણા તંદુરસ્ત સેલને નુકસાન પહોંચાડે છે અને મિત્રો આ ફ્રી રેડિકલને જો તમારે ન્યુટ્રલાઇઝ કરવા હોય તો તમારે તમારી ડાયટમાં એન્ટીઓક્સિડન્ટ સામેલ કરવા પડશે અને તમે એન્ટીઓક્સિડન્ટ લો છો તો તમે ફ્રી રેડિકલ ને એલ્ધી સેલમાં તમે કન્વર્ટ કરી શકો છો અને મિત્રો જો તમે એન્ટીઓક્સિડન્ટ ન લો તો શું થશે તો એન્ટીઓક્સિડન્ટ આપણે નથી લેતા તો આજકાલ પચીસની ઉંમરના જે યુવાન લોકો હોય છે એ પચાસની ઉંમર જેવા દેખાવા લાગે છે અને આપણા શરીરમાંથી એનર્જી એટલે કે શક્તિ ઓછી થવા લાગે છે અને બીમારીઓ વધવા લાગે છે એટલે કે મિત્રો આપણે વધુને વધુ આપણા એન્ટી ઓક્સિડન્ટ આપણે લેવા જોઈએ અને મિત્રો એન્ટી ઓક્સિડન્ટની વાત કરું તો એના માટેનો એક સારો સ્ત્રોત છે કે તમે ઉઘાડા પગે જો માટીમાં ચાલો ને તો પણ આપણા શરીરમાં વધુમાં વધુ એન્ટી ઓક્સિડન્ટ આવે છે અને બીજું મિત્રો કે એન્ટી ઓક્સિડન્ટનો જો સારો સ્ત્રોત કહીએ તો એ છે અખરોટ પાલક લસણ સફરજન ગાજર મેંગો બેરીઝ બ્લુબેરીઝ સ્ટ્રોબેરીઝ રાપ્સ બેરીઝ બીન્સ બીટ જાંબુ આમાંથી કોઈ પણ વસ્તુ તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો અને હા ગ્રીન ટી પણ એની અંદર પણ સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તો તમે ગ્રીન ટીને પણ તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો મિત્રો ત્રીજા નંબરની વાત કરું તો ભોજનમાં વધારેમાં વધારે મિલેટનો ઉપયોગ કરો જેમાં બાજરી જુવાર રાગી નાગલી મોરૈયો ચેણો સામો એનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરો આ મિલેટ શું કરશે તો લોહીની ઉણપ દૂર કરે છે અને તમને વધારે એનર્જી આપે છે અને તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે મિત્રો ચોથા નંબરની વાત કરું તો ગરમ પાણી પીવાનું રાખો ગરમ એટલે મિત્રો નવશેકું પાણી આપણે સવારે બે થી ત્રણ ગ્લાસ જેટલું આપણે જો નવશેકું પાણી પીશું તો આપણું શરીર એકદમ હેલ્ધી રહેશે અને ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું મિત્રો બંધ કરો પાંચમો નંબર છે કે લીંબુ પાણી પીવાનું રાખો છઠ્ઠા નંબરનું છે પોઝિટિવ બનવાનું રાખો તમારા વિચારો હંમેશા પોઝિટિવ રાખો અને હેપીનેસ એટલે કે ખુશ રહેવાનું ચાલુ કર દો અને નેગેટિવ વિચારવાનું મિત્રો બંધ કરી દો મિત્રો સાતમા નંબરની વાત કરું તો આપણા ડાયટમાંથી ખાંડ મેદો બને એટલો ઓછો ઉપયોગ આ વર્ષમાં કરજો અને બને તો એને બંધ કરી દેજો મિત્રો જો રિફાઈન્ડ સુગર છે તો એના હું ગેરફાયદા વિશે વાત કરું ને તો શું કરે છે તો જે ખાંડ છે એ ખાંડના ચરબીમાં રૂપાંતરણ થવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ જાય છે જેના કારણે હૃદય સુધી લોહી પહોંચવાની સમસ્યા થાય છે અને જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એટલે મિત્રો ખાંડ ખાવાનું બિલકુલ બંધ કરી દો અને મિત્રો હું તમને ચેલેન્જ આપું છું કે તમે ત્રીસ દિવસ ખાલી ખાંડ બંધ કરીને જુઓ પછી તમને તમારા શરીરની અંદર ચમત્કાર તમને જોવા મળશે મિત્રો આઠમા નંબરની વાત કરું તો ફાસ્ટિંગ એટલે કે વ્રત કરવાનું રાખો આપણા ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે કે વ્રત કરો તમે આખો દિવસ જો તમે ભૂખ્યા રહેશો તો ચોક્કસ તમારા શરીરમાં ફાયદા થશે અને બીમારીઓ ઓછી થશે એટલે કે વ્રત કરવાનું ફાસ્ટિંગ રાખો મિત્રો નવમા નંબરની વાત કરું તો ભૂખ કરતાં હંમેશા પંચોતેર ટકા જ ખાવાનું રાખો ચાવી ચાવીને ખાવાનું રાખો અને થયા પછી ખાવાનું બિલકુલ બંધ જ કર દો મિત્રો આ નિયમ તમે બે હજાર ચોવીસમાં અપનાવો ચોક્કસ તમને સારો એવો ફાયદો થશે દસમો અને છેલ્લા નંબરની વાત કરું તો મિત્રો રોજનું ત્રીસ થી ચાલીસ મિનિટ ચાલવાનું રાખો વીસ મિનિટ પ્રાણાયામ અને યોગાસન કરવાનું રાખો મિત્રો તમે જો બે હજાર ચોવીસની અંદર આટલા નિયમોનું તમે જો પાલન કરશો તો ચોક્કસ તમારું શરીર હેલ્ધી રહેશે મિત્રો તમે મને શાંતિથી સાંભળ્યો તમે મારો વિડીયો શાંતિથી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં